ઘણા મુખ્યમાં જ અટકી જતા હોય છે અને એ બહુ સાહજિક છે અને બહુ સહજ છે. પણ આ એક જે ઝટકો જે સહન કરવો, અને ઘણા વિદ્યાર્થીઓ એક એટેમ્પ, બે એટેમ્પ અને ત્રીજી એ તો થાકી જ જતા હોય અને પછી ત્યાંથી વળાંક લઈને પાછી બીજી કેરિયર તરફ ફોકસ કરતા હોય, તો આના માટે એક તમારું શું એડવાઇઝ અને સજેશન મિત્રોને છે? જી, આ એક આપણો માનવ સ્વભાવ છે કે તમને નિષ્ફળતા મળે એટલે તમને થોડીક તકલીફ પડવાની જ છે. પણ મારું માનવું એવું છે કે તમે જ્યારે આ ફિલ્ડમાં આવો છો, તમારું સંપૂર્ણ 100% તમે આપી રહ્યા છો, તો તમારે એ ચિંતા કરવાની જ નથી કે હું પાસ થઉં છું કે ફેલ થઉં છું. તમે સતત તમારે 100% એફિશિયન્સીથી તમે પ્રયાસ કરો. તમારી જે ભૂલ થઈ છે એ ભૂલ જો તમે ફરીથી રિપીટ કરો તો તમારે આ ફિલ્ડ છોડી દેવું જોઈએ. પણ જો તમે જે ભૂલ કરી એ ભૂલ તમે સુધારો છો અને તોય છતાં તમે પાસ નથી થતા, તો તમારે છોડવાનું નથી. હા, નિષ્ફળતા મળશે એટલે તકલીફ તો થવાની જ છે, સમાજમાંથી થોડું પ્રેશર બી આવશે, ઘણું બધું થશે, બરાબર. પણ જો તમે દ્રઢ મનોબળ સાથે આગળ આવી શકો, તમે એની એ જ મહેનતને જાળવી શકો છો, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક વખત તમને સફળતા જરૂર મળશે. એટલે મેઇન તમે સ્વ એનાલિસિસ, તમારે જાતનું મૂલ્યાંકન કરવું પડશે કે હું કે ખોટા રસ્તે તો નથી જતો ને, મારી કાલની ભૂલ આજે મેં રિપીટ તો નથી કરીને. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી હંમેશા આ વાક્ય કહે છે કે તમને દરરોજ ભૂલ કરવાની છૂટ છે. માનવને અધિકાર છે કે દરરોજ ભૂલ કરે, પણ દરરોજની ભૂલ નવી હોવી જોઈએ. એક્ઝેક્ટલી, એકની એક ભૂલ વારે વારે જો થશે તો કદાચ જીપીએસસી યુપીએસસી તમારી માટે નથી એવું ક્યાંક સાબિત થતું હોય. એટલે સ્વ મૂલ્યાંકન પણ આપ કરો. અને જે 5 જે વિદ્યાર્થીઓ આપતા હોય છે, આ તો તમે કર્યું છે એટલે તમે કહો છો, બાકી આ બોલવું ખૂબ સરળ હોય છે, પણ એ ત્યારે જે પરિસ્થિતિ એને જે હેન્ડલ કરવી, ફેમિલીનું પ્રેશર, આર્થિક ઘણાની જે તકલીફ હોય છે, છતાં આ સિચ્યુએશનને હેન્ડલ કરી અને પછી વાંચતી વખતે એક જે ડર હોય એ ડરની સાથે વચાતું હોય, તો આ ડરને કેવી રીતે દૂર કરવો કે આ વખતે મારું થશે કે નહીં, આ ડર હોય કે મેં 3 વાર કર્યું હવે થશે કે નહીં, નહીતર હવે હદ થાય છે એમ, તો એના માટે શું કરવું? એ આમાં જો ખરેખર વાસ્તવિકતા એવી છે કે મનુષ્ય છે એક સામાજિક પ્રાણી છે, બરાબર. આપણે તો જેટલા સોશિયલી કનેક્ટેડ રહીશું ને આપણે આ તૈયારી કરતી વખતે, એટલો ડર આપણામાં વધારે રહેશે. એટલે પહેલી જ વસ્તુ હું એ કરતો, કોઈ પણ એક્ઝામ હોય, છેલ્લા હમણાં તો 1-2 વર્ષથી તો હું બધું હવે સોશિયલ મીડિયાને બધું ચાલુ કર્યું છે, પણ પહેલા હું એવું કરતો હતો કે કોઈ પણ જાતનું સોશિયલ મીડિયા, ફેસબુક નહીં, વોટ્સઅપ નહીં, કશું જ નહીં, તો પહેલાં તો એનાથી અલગ થઈ અને સમાજથી ડિસકનેક્ટ થવાનું. જો તમે નિષ્ફળ થતા હોવ તો એનું કારણ સમાજ, ઇન ધ સેન્સ કે આપણા સંબંધીઓ, રિલેટિવ્સ, ત્યાંથી પ્રેશર આવવાનું પહેલું બંધ થશે. તોય છતાં પ્રેશર તો રહેશે જ, કારણ કે આપણે આપણી કેરિયર બનાવવાની છે અને આપણે એમાં સફળ થઈ નથી રહ્યા, એટલે પ્રેશર તો રહેશે. પણ એના માટે આપણે આગળ વાત કરીએ, સારા મિત્રો જોઈશે, આગળ જે લોકો પાસ થઈ ગયેલા છે એ લોકોને આપણે મળશું, અથવા તો એ લોકોની આપણે જોઈશું કે એને કેટલા એટમમાં એ લોકો પાસ થયા છે. અને અને આપણને ખબર, બધાને ખબર જ છે કે 5-10% લોકો જ એવા છે જે કે પહેલા કે બીજા પ્રયત્નમાં એ લોકો પાસ થયેલા, સફળ થતા હોય છે. તો 80-90% માંથી 50% એવા હશે કે ત્રીજા ચોથા પ્રયાસમાં સફળ થતા હોય છે. તો આ બધી વસ્તુ જોવાની છે આપણે, એ લોકોએ પ્રથમ પ્રયાસમાં એ લોકોના માર્ક કઈ રીતના હતા, પછી એ લોકોએ શું ઇમ્પ્રુવમેન્ટ કર્યું, અને હું પણ એ રીતના કયા સ્ટેજમાં છું, એમાંથી એમાંથી કયા સ્ટેજમાં છું, અને એમાંથી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. અને એ રીતે તમે વાંચતી વખતે તમારા સ્ટ્રેસને કે ડરને દૂર કરી શકો. અને બાકી સૌથી મહત્વની વાત એ છે કે દ્રઢ મનોબળ જો તમારું હશે અને તમારામાં અંદરથી એવું જનુન હશે કે મારે મહેનત કરવાની જ છે અને પાસ થવાનું જ છે, તો ડર ઓટોમેટિક જતો રહેશે. એટલે તમને તમારું ભવિષ્યનું ચિત્ર ક્લિયર હોવું જોઈએ. દુનિયાને ક્લિયર નહીં હોય તો ચાલશે, પણ તમને ક્લિયર હોવું જોઈએ. પણ આપણી સાથે કંઈક ઉલટું થાય, દુનિયાને ક્લિયર હોય અને આપણને જ ક્લિયર ન હોય, તો એ પહેલાં તમારે ક્લિયર કરવું પડશે. અને